वेलकम टू सिल्वर स्पून हीरोज किचन। आजे आपणे उपवास व्रत में खाई शकाय तेवी फराड़ी पूरी बनावाना छीए, ते पण राजगरानी पूरी। तमे राजगरा बटेकानी पूरी पण कही सको छो, मसाला राजगरानी पूरी पण कही सको छो। अने आ पूरी एटली सरस बने छे के वात न पूछो। खावामां एकदम सॉफ्ट अने फूली फूलीने दड़ा थाय तेवी आ पूरीनी रेसिपी छे। अने मित्रो, कई पण झंझट कर्या वगर, एटले के वणवानी क्या ते झंझट कर्या वगर फटाफट बनी जाय तेवी आ पूरी छे। तमे घरे एक वखत जरूरथी ट्राई करजो, बधाने बहु ज भावशे। अने वडील लोको हशे तो तेने चावामां पण तकलीफ नहीं पड़े एवी सरस आ पोची पूरी बने छे। अने सूकी भाजी अने श्रीखंड भेगी तो बहु ज मजा आवी जाय छे। तो चलो फ्रेंड्स, मस्त फूली फूलीने दड़ा थाय तेवी फराड़ी पूरी अथवा तो राजगरानी फराड़ी पूरी रेसिपी जोई लईए। तो फ्रेंड्स, हूँ तमने एक पूरी तोड़ीने बताऊँ। एकदम सॉफ्ट एवी आपणी पूरी बने छे। मारा 97 वर्षना दादा पण आसानीथी आ पूरी खाई शके छे। नहींतर राजगरानी के कोईपण फराड़ी करता हो पूरीओ तो ते थोड़ीक पछी कड़क थई जती होय छे। सौथी पहेला आपणे आवी रीते बे मरचा लेशुं, બે ડાળખી લીમડાના પાન લીધેલા છે અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધેલો છે। તો હવે આપણે તેને ડાયરેક્ટ આવી રીતે મિક્સર જારમાં કટ કરી લેશું। તો હવે આપણે આને સરસ પીસીને પેસ્ટ રેડી કરી લઈએ। તો મિત્રો, આપણી પેસ્ટ સરસ રેડી છે, તેને આપણે સાઈડ ઉપર રાખીશું। પેસ્ટ બની જાય પછી આપણે આવી રીતે બાફેલા બટેકાનો માવો લેશું। અડધો બાઉલ લીધેલો છે મેં, ગ્રામમાં જોઈએ તો 200 ગ્રામ છે। તેને આપણે સરસ એકદમ મેશ કરી લેશું। મેં અત્યારે પહેલાં લીધેલા હતા તે હાથેથી જ મસળીને લીધેલા હતા। તમે બટેકાને છીણીને પણ લઈ શકો છો, ખમણીને। એકદમ સરસ મેશ થઈ ગયું છે અને બટેકા બાફતી વખતે સહેજ મીઠું ઉમેરેલું હતું મેં। પછી આપણે ઉમેરીશું રાજગરાનો લોટ। મેં અહીં એક બાઉલ લીધેલો છે, એટલે કે 200 ગ્રામ। બટેકાના વજન જેટલો જ પણ બાઉલમાં કે વાસણમાં ગણીએ તો ડબલ અડધો બાઉલ આપણે બટેકાનો માવો લીધેલો હતો, તો એક બાઉલ લીધેલો છે, પણ ગ્રામમાં બંને સરખા છે। હવે આપણે તેની અંદર પેસ્ટ ઉમેરી દઈશું। તમારે પેસ્ટ ન ઉમેરવી હોય, એમને એમ સાદી બનાવવી હોય તો તમે સાદી પણ બનાવી શકો છો। હવે આપણે તેની અંદર ઉમેરીશું મીઠું, એટલે કે સિંધાણું મીઠું, સ્વાદ મુજબ અથવા તો 1 ટીસ્પૂન, 1/2 ટીસ્પૂન શેકેલા જીરુનો પાવડર, 1/3 ટીસ્પૂન હળદર। જો તમે ફરાળમાં હળદર ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો। પછી તેની અંદર ઉમેરીશું 1 ટેબલ સ્પૂન તેલ। અને હવે આપણે બધું ચોળીને મિક્સ કરી લેવું। ફ્રેન્ડ્સ, તમારે લાલ મરચું ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો, પણ અહીં મેં લીલા તીખા મરચાં લીધેલા હતા એટલે સ્કીપ કરી રહી છું। સરસ આપણે આવી રીતે મસળીને મિક્સ કરીશું। તમે જોઈ શકો છો એમને એમ બાફેલા બટેકામાં જ બધું સરસ મિક્સ થઈ ગયું છે, પાણીની સેજ પણ જરૂર નથી પડતી। અને આવી રીતે સોફ્ટ ડોઝ બાંધવાનો છે, પણ બાય ચાન્સ તમારાથી સેજ ઢીલો થઈ જાય તો તમે સેજ રાજગરાનો લોટ ઉમેરી શકો છો, અથવા તો કડક થાય તો 2-3 ટીપા પાણી ઉમેરી શકો છો। પછી 1/2 ટેબલ સ્પૂન તેલ લઈને સરસ કેળવી લઈશું। ફ્રેન્ડ્સ, આ સિવાય મેં બીજી 2 ફરાળી પૂરીઓ મૂકી દીધેલી છે, તમે જરૂરથી જોજો, તેની ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લિંક્સ આપી દઈશ। સરસ મસળાઈ ગયું છે, તો પછી આપણે જેવડી પૂરી કરવી હોય એવડા મીડિયમ લુવા કરી લેશું। તો ફ્રેન્ડ્સ, આપણે બધા લુવા કરી લીધેલા છે અને આવી રીતે મીડિયમ લુવા બનાવીએ તો 28 પૂરી બનશે આપણી। પછી આપણે આવી રીતે ડબલ લેયરવાળી કોથરી લેવાની, તેને આપણે ગ્રીસ કરી લેશું। સાઈડમાં મેં તેલ ગરમ કરવા રાખી દીધેલું છે, એવી જ રીતે બીજી બાજુ પણ તેલ લગાવી લેવું। હવે આપણે આવી રીતે લુવા થોડા થોડા ગેપમાં રાખી દઈશું। કામ આપણી એકારે
छ पूरी रेडी थशे। पाछू बीजू ऊपर लेयर कोथरीनू करी लेवू। अने हवे आवी रीते थाळी के बाउल लई आम दबावी लेवू। तमे जोई सको छो एकदम फटाफट आपणी पूरीओ रेडी थई जाय छे अने વણવાની કે કસ્સી માથાકૂટ નથી થતી। અને એવું લાગે કે સેજ જાડી છે તો પાછું આપણે આ રીતે દબાવી લેવું વજનથી। આવી રીતે આપણે ફટાફટ બે ઘાણ માટેની પૂરીઓ રેડી કરી શકીએ છીએ। પણ ખાસ ધ્યાન રાખવું બેગમાં તેલ ચોપડવું, નહીંતર આપણી પૂરી ઉખડશે નહીં અને ચોટી જશે। હવે આપણું તેલ ગરમ થયું છે કે નહીં તેના માટે સેજ લોટ ઉમેરીશું। તમે જોઈ શકો છો તરત જ આપણું લૂવું ઉપર આવી જાય છે। તો આવી રીતે પછી આમ કરશો એટલે તરત જ આપણી પૂરી ઉખડી જશે અને જે આપણે ઉપરનો ભાગ છે તેને અંદર આમ જવા દેવાનો છે। જે નીચે ચોટેલો હોય તે ઉપર રહેવો જોઈએ। તમે જોઈ શકો છો સરસ આપણી પૂરી ફૂલે છે। પૂરીઓને તળી લેશું। તરત જ તેને પલટાવવાની નથી। બીજી બાજુ આવી રીતે આ ભાગ પર સરસ એમ થાય કે થઈ ગયું હશે પછી જ પલટાવવાની છે। કાઢી લેશું। તમે જોઈ શકો છો સરસ ફૂલી ફૂલીને દડા થાય છે। તો ફ્રેન્ડ્સ તૈયાર છે મસ્ત ફૂલી ફૂલીને દડા થાય તેવી રાજાગ્રાની પૂરી અથવા તો રાજાગ્રા બટેકાની પૂરી। તમે ફરાળમાં જરૂરથી ટ્રાય કરજો। સૂકી ભાજી ભેગી બહુ જ મજા આવશે। તમે શ્રીખંડ ભેગી પણ આ ફરાળી પૂરી ખાઈ શકો છો। તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને મારી આ ફરાળી પૂરીની રેસીપી જરૂરથી પસંદ આવી હશે। પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો જેથી તે લોકો પણ મસ્ત આવી ફૂલી ફૂલીને દડા થાય તેવી અને એકદમ પોચી ફરાળી પૂરી રાજાગ્રાની પૂરી બનાવી શકે। સો ફ્રેન્ડ્સ રેસીપીમાં આટલું જ, હવે નવી રેસીપી સાથે મળીશું ત્યાં સુધી આવજો। થેન્ક યુ।